નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં. ખેતરમાં પાણી વાળું છું ઘાસમાં, અને હાલમાં એક વાડના સેડા પાસેથી મને એક છોડ મળ્યો છે અને એનું નામ છે રત્તીભાર. મતલબ એનું બીજનું નામ છે રત્તી. એનું છોડનું નામ મૂળભૂત મને ખબર નથી, પરંતુ એનું બીજનું નામ છે રત્તી, અને ઇંગ્લિશમાં એને રેડ ગુંજા તરીકે ઓળખવામાં આવશે. ગૂગલમાં સર્ચ કરીને જોશો તો પણ કદાચ આપને મળી જશે કે રેડ ગુંજા શું છે. આપણે લગભગ જોયું હશે ગામડામાં જે હશે એ લોકોએ, અને જે લોકોએ બીજે ના જોયું એમના માટે આ વિડીયો છે ખાસ. એના વિશે ખાસ થોડી માહિતી છે, તો વિડીયોને અંત સુધી જોજો. હવે આ છે બીચ કે જેના વિશે મેં તમને વાત કરી આગળ, અને ગુજરાતીમાં રત્તી કહે છે. અને એક વેલા પર લાગે છે. વેલામાં નાની નાની સિંગ બને છે, અને સિંગમાં એક સિંગમાં અંદાજે 4-5 બીજ લાગે છે, અને આ રત્તી છે. જો કે આ તો ઝેરી હોય છે અને ખાવામાં ઉપયોગ ના લઈ શકાય, પરંતુ આનું ખાસ બાબત એ હોય છે કે આ તમામ બીજનું આઈડેન્ટિટી પ્રમાણે કે તમામ બીજનું વજન 99.99% સરખું હોય છે. મતલબ કે આ બીજનું વજન જેટલું થાય તેટલું જ આ બીજનું થાય. 99.99% આનું વજન મોસ્ટ ઓફલી બધું સરખું હોય છે, પરંતુ ક્યારેક જ કોઈ બીજ કુપોષિત રહી ગયું હોય, મતલબ કે પાણીનો અભાવ હોય, તો ભાગ્યે જ કોઈક આખી સિંગમાંથી એકાદ બીજ એવું નીકળે કે એનું વજન અલગ હોય. બાકી તમામ બીજનું વજન 0.10 ગ્રામથી 12 ગ્રામ સુધી હોય છે, જે એક્યુરસ હોય છે. એટલે ગુજરાતીમાં પણ આને લગતી બહુ કહેવતો છે, જેમ કે રત્તીભાર પણ માનતું નથી, પછી રત્તીભાર પણ તને નહીં આપું. એટલે રત્તી એટલે ટૂંકમાં આનું વજન હોય છે, એ મૂળભૂત વજનના એકમ પ્રમાણે વપરાતું પૌરાણિક સમયમાં. જો કે હાલમાં તો કિલોગ્રામ ને ક્વિન્ટલ આવી ગયું છે, પરંતુ જે પૌરાણિક સમય હતા તેમાં અમુક મોંઘી વસ્તુ તોળણી હોય તો આનું રત્તીભાર પ્રમાણે આનું તોલમાપનો ઉપયોગ લેવાતો હતો. પાણી વાળતા વાળતા વાડ પાસેથી છોડ મળ્યું ને, થોડી માહિતી હતી એના વિશે, એટલે તમને માહિતી આપી. જો થોડી માહિતી નવી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, અને બસ ચાલો ખાસ બીજું કંઈ કહેવું નથી. તમારે કહેવું તો કોમેન્ટ કરજો. ધન્યવાદ.